आपके प्रधानमंत्री ओबीसी नहीं पैदा हुए, आपके प्रधानमंत्री जनरल कास्ट पैदा हुए। मैं हैरान हूँ, उनको इतना सबसे बड़ा ओबीसी नजर नहीं आता है। बैठ जाते हैं। ये ओबीसी जाति जनगणना कभी नहीं करने देगा, लिख के ले लो। जाति जनगणना का काम कांग्रेस पार्टी और राहुल गांधी करके दिखाएगा। देश में लोकसभा की चूंटनी हवे आवीने उभी रही है, एटली नजीक आवी गई है त्यारे आपणे वात करवी छे लोकसभा की चूंटनी पहला गरमायेला राजकारणनी। आ राजकारण क्यांक ने क्यांक ओबीसी जातिओ पर जई रही होय ते प्रकारना अणसार मळी रह्या छे। जो बात करिए प्रधानमंत्री नरेन्द्र मोदी नी, तो प्रधानमंत्री नरेन्द्र मोदीए ताजेतरमां ज सदन नी अंदर एक निवेदन आप्यु जे राष्ट्रपतिना अभिभाषणना धन्यवाद प्रस्ताव दरमियान आपवामां आव्युं। तेमां तेमणे कह्युं કે કોંગ્રેસની યુપીએ સરકારે ક્યારેય પણ ઓબીસી જાતિઓ સાથે ન્યાય કર્યો નથી। આ રાજકારણ ત્યારે ગરમાયું જ્યારે પ્રધાનમંત્રીએ કહ્યું કે કોંગ્રેસને આટલો મોટો ઓબીસી નહીં દેખાતો હોય, એટલે તેઓ પોતાને ઓબીસી છે અને કોંગ્રેસ નથી જોઈ રહ્યું તેવું કહેવા માંગતા હોય તેવું લાગી રહ્યું હતું। આ ઘટના બાદ રાહુલ ગાંધીએ પણ ટિપ્પણી કરી, ટ્વીટ કરી રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીને આડે હાથ લેતા કહ્યું હતું કે તેમને પોતાની માનસિકતા બદલવાની જરૂર છે, કારણ કે તેઓ પોતાની જાતને સૌથી મોટા ઓબીસી ગણાવી રહ્યા છે। આજે રાહુલ ગાંધીનું એક નિવેદન સામે આવે છે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન, તેમાં પણ ઓબીસીની તેમણે વાત કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ ઓબીસી જાતિમાં નથી થયો એ પ્રકારનો તંજ કસ્યો છે અને રાજકારણને ગરમાવો આપ્યો છે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશની સ્થિતિની વાત કરીએ તો જાતિ આધારિત જનગણના દેશની અંદર કરવામાં આવે તેને લઈ રાજકારણ લાંબા સમયથી ગરમાયેલું છે, લાંબા સમયથી માંગણી થઈ રહી છે જાતિગત જનગણના થવી જોઈએ। વળી ઓબીસીના મામલે પણ રાજનીતિ ચાલી રહી છે, એક વખત ઓબીસીનો મુદ્દો ત્યારે પણ ઉઠ્યો જ્યારે લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં મહિલાઓ માટે 33% આરક્ષણ રાખવામાં આવ્યું, પરંતુ તેમાં ઓબીસીની મહિલાઓ માટે અલાયદું આરક્ષણ જોવા ન મળ્યું ત્યારે પણ કોંગ્રેસે તંજ કસ્યો હતો કે ઓબીસી સાથે અન્યાય થઈ રહ્યો છે। ત્યારે હવે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં છે અને ઓડિશાના ઝારસાગુડા ખાતે તેઓ હતા ત્યારે તેમણે એક ભાષણ આપ્યું, તેમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર તેલી જાતિમાં પેદા થયા છે, તેઓ ઓબીસી જાતિમાં જન્મ્યા જ નથી, પરંતુ તેઓ પોતાને મોટા ઓબીસી તરીકે ઓળખાવે છે। વર્ષ 2002માં તેલી જાતિને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓબીસીનો ટેગ આપવામાં આવ્યો, તેના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાને ઓબીસી તરીકે બતાવી રહ્યા છે। તમે રાહુલ ગાંધીને સાંભળો, પછી આપણે આ વોટ બેંકને સમજવાનો પ્રયાસ કરીશું, કારણ કે હાલ જે પ્રકારે ઓબીસીના નિવેદનો અપાઈ રહ્યા છે તેના પરથી એક વાત જણાય છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ઓબીસીની વોટ બેંકને ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને દ્વારા કરવામાં આવી શકે છે। મોદીજી પાર્લામેન્ટ મે કહેતે હૈ ઓબીસી વર્ગ કો ભાગીદારી કી ક્યા જરૂરત, મેં ઓબીસી હું। સબસે પહેલે મેં આપકો બતાના ચાહતા હું, નરેન્દ્ર મોદી ઓબીસી પેદા નહીં હુએ થે। ફિર સે સુનો, नरेंद्र मोदी जी तेली का, सुनो भैया मैं बहुत गहरी बात बोल रहा हूं, आपका लोगों का, आप सब लोगों का भयंकर बेवकूफ बनाया जा रहा है। सुनो, आप लोगों का भयंकर बेवकूफ बनाया जा रहा है। नरेंद्र मोदी जी ओबीसी नहीं पैदा हुए थे, नरेंद्र मोदी जी टेलीकास्ट के गुजरात में व्यक्ति पैदा हुए थे, उनको उनकी कम्युनिटी को बीजेपी ने 2000 में ओबीसी बनाया। आपके प्रधानमंत्री ओबीसी नहीं पैदा हुए, आपके प्रधानमंत्री जनरल कास्ट पैदा हुए। मुझे बर्थ सर्टिफिकेट की कोई जरूरत नहीं है, पता मैं कैसे जानता हूं कि आपके प्रधानमंत्री ओबीसी पैदा नहीं हुए। वो किसी ओबीसी से गले नहीं मिलते,
वो किसी किसान का ऐसे हाथ नहीं पकड़ते, वो किसी मजदूर का हाथ नहीं पकड़ते, वो सिर्फ अदानी जी का हाथ पकड़ते हैं। और ये पूरी जिंदगी में जाति जनगणना नहीं करेगा, क्योंकि ये आपके प्रधानमंत्री पूरे देश से झूठ बोल रहे हैं। ये ओबीसी नहीं पैदा हुए, ये जनरल कास्ट के आदमी हैं। ये ओबीसी जाति जनगणना कभी नहीं करने देगा, लिख के ले लो। जाति जनगणना का काम कांग्रेस पार्टी और राहुल गांधी करके दिखाएगा। तो आता राहुल गांधी, राहुल ગાંધીએ જે પ્રકારે નિવેદન આપ્યું તમે સાંભળ્યું, અને બાદમાં રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે તેમણે એવું કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓબીસીમાં જન્મ્યા નથી। હવે ઓબીસીની જો વાત કરીએ તો આપણા દેશની અંદર ઓબીસીની એક વિશાળ વોટ બેંક છે। વર્ષ 1980ના આંકડાને માનીએ, મંડલ કમિશનના રિપોર્ટ પ્રમાણે જે આંકડા આવ્યા હતા એમાં 52% જેટલા ઓબીસી લોકો હોવાનું જણાવાયું હતું વર્ષ 2006માં। નેશનલ સેમ્પલ સર્વેનો એક રિપોર્ટ તૈયાર થયો, અને આ નેશનલ સેમ્પલ સર્વેના રિપોર્ટની અંદર 41% કરતાં વધારે આ દેશની અંદર ઓબીસી જાતિના લોકો હોવાનું સામે આવ્યું હતું। માટે સમજી શકાય છે કે આ દેશની અંદર ઓબીસી વોટ બેંક ખૂબ વિશાળ છે, ઓબીસી સમુદાય ખૂબ વિશાળ છે અને નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે। ત્યારે રાહુલ ગાંધી પણ આ ઓબીસીના મુદ્દે રાજકારણ કરી રહ્યા છે, નરેન્દ્ર મોદી સદનની અંદર પણ ઓબીસીના મુદ્દે પોતાને ઓબીસી ગણાવે છે, અને રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યા તે પ્રમાણે જોઈએ તો પોતાને સૌથી મોટા ઓબીસી ગણાવવાનો તેમણે પ્રયાસ કર્યો। નરેન્દ્ર મોદીના આ ભાષણને પણ તમારે સાંભળવું જોઈએ, જેથી તમને બંને પક્ષની દલીલો સમજાય અને ઓબીસીનું રાજકારણ પણ સમજાય। કોંગ્રેસ પાર્ટીને, યુપીએ સરકારને ઓબીસી સમુદાય કે સાથ ભી કોઈ ન્યાય નહીં કિયા, અન્યાય કિયા। ઇન લોગોને ओबीसी नेताओं का अपमान करने में कोई कोर कसर नहीं छोड़ी है। कुछ दिन पहले जब कर्पूरी ठाकुर जी को भारत रत्न दिया, हमने वो सम्मान दिया, लेकिन याद करिए उस कर्पूरी ठाकुर अति पिछड़े समाज से ओबीसी समाज के उस महापुरुष के साथ क्या व्यवहार हुआ था, किस प्रकार से उनके ऐसा जुल्म गया। 1970 में बिहार के मुख्यमंत्री बने तो उनको पद से हटाने के लिए कैसे कैसे खेल खेले गए थे, उनकी सरकार अस्थिर करने के लिए क्या कुछ नहीं किया गया था। आदरणीय अध्यक्ष जी, कांग्रेस को अति पिछड़ा व्यक्ति बर्दाश्त नहीं हुआ था। 1987 में जब कांग्रेस के पास पूरे देश में उनका झंडा फहरता था, सत्ता ही सत्ता थी, तब उन्होंने कर्पूरी ठाकुर को प्रतिपक्ष के नेता के रूप में स्वीकार करने से मना कर दिया। और कारण क्या दिया? वो संविधान का सम्मान नहीं कर सकते। जिस कर्पूरी ठाकुर ने पूरा जीवन लोकतंत्र के सिद्धांतों के लिए, संविधान की मर्यादाओं के लिए खपा दिया, उनका अपमान करने का काम कांग्रेस पार्टी ने किया था। आदरणीय अध्यक्ष जी, कांग्रेस के हमारे साथियों को आजकल इस बार बहुत चिंता जताते हैं कि सरकार में ओबीसी कितने लोग हैं, कितने पद पर कहां है, उसके हिसाब किताब करते रहते हैं। लेकिन मैं हैरान हूं, उनको इतना सबसे बड़ा ओबीसी नजर नहीं आता है। यहां आगे बन करके बैठ जाते हैं। आदरणीय अध्यक्ष जी, जरा मैं ये दुनिया भर की चीजें करते हैं, मैं कहना चाहता हूं ये ओबीसी जाति क्लास है, ये यूपीए के समय एक एक्स्ट्रा कॉन्स्टिट्यूशनल बॉडी बनाई गई थी, जिसके सामने
सरकार की कुछ नहीं चलती थी। नेशनल एडवाइजरी काउंसिल, जरा कोई निकाल करके देखे उसमें क्या कोई ओबीसी था क्या, जरा निकाल के देखिए। इतनी बड़ी बड़ी पावरफुल बॉडी बनाई थी और वो तो अपॉइंट कर रहे थे। तो आता देश प्रधानमंत्री नरेंद्र मोदी के जमने सदन की अंदर कांग्रेस ने ओबीसी नहीं देखा था तो हूँ ओबीसी छू ते बात करी थी, कारण के कांग्रेस सतत आक्षेपों रहा है कि ओबीसी में के लोगों ने कई जगह पर पोस्टिंग मिली है, के लोगों ने न्याय मिले लई तमने विवाद करो तो, आ विवाद बाद प्रधानमंत्री आ निवेदन आप टूंक में प्रधानमंत्री क्या क्या जाने एवं कहवा जा रहा हो ओबीसी में हूँ प्रधानमंत्री तरीके चूंटायेलो छूँ, हूँ आ देश प्रधानमंत्री छू और ओबीसी में आऊँ छू। आम जवाइए तो ओबीसी मुद्दा आ राजकारण है, लोकसभा चूंटनी में आ राजकारण 100% उपयोग थी सकते तो न कही शकाय, परंतु हाल जो प्रकार निवेदनबाजी है तना पर स्पष्ट कही शकाय कि ओबीसी मामले राजकारण हवे आ देश में गरमाशे और लोकसभा चूंटनी में क्या क्या ओबीसी नो मुद्दों महत्वनो रहेशे, कारण के बन्ने पक्षे थी आ मुद्दा ने वेग आपवा माटे निवेदनबाजी करवामां आवी रही छे। आज प्रकारनी वात अहेवाल अने विश्लेषणो साथे मळता रहीशुं नवजीवन न्यूज साथे, जोडायेला रहेजो। आ चेनलने तमे लाइक शेर अने सब्सक्राइब करवानुं भूलशो नहीं। नमस्कार।